જીજે 11 જૂનાગઢ સાથે હું છું નમ્રતા જોશી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે નવરાત્રિની. નવરાત્રિ એટલે આપણા ગુજરાતીઓનું ફેવરિટ ફેસ્ટિવલ. અને નવરાત્રિની સાચી મજા ક્યારે આવે? ગરબા રમવામાં. અને ગરબાની પણ સાચી મજા ક્યારે આવે? કે જ્યારે સારા સિંગર અને સારા મ્યુઝિશિયન હોય છે. તો આપણી સાથે છે આજે રિંકુભાઈ ડેરિયા. તો ચાલો એમની સાથે વાત કરીએ અને જાણીએ એમની આખી જર્ની વિશે. તો રિંકુભાઈ, તમારું સાચું નામ આ જ છે કે બીજું કંઈ છે? મારું સાચું નામ આમ કેતન ચૌહાણ છે, પણ નાનપણથી ઘરે નામ રિંકુ પાડેલું ફઈભાઈએ. અને મારું ગામ થાય ડેર, પાટણ બાજુનું, એટલે ગામના નામ ઉપરથી બધા મને ડેરિયા કહે, એટલે રિંકુ ડેરિયા એમ કરીને ઉલામણું નામ થઈ ગયું. ઓકે, તો આખું નામ પાછળ પણ એક હિસ્ટ્રી છે એવું કહેવાય. અને અત્યારે ડેરિયા એક આઇકોનિક થઈ ગયું છે, કે એમ કે કોણ કે ડેરિયા, એટલે નામ જ કાફી છે. ઓકે, અને સ્ટાર્ટિંગની તમારી જર્ની, કે તમે સ્ટાર્ટ કેવી રીતે કર્યું તમારા લાઈફમાં? લાઈક આ સ્ટાર્ટ કર્યું ત્યારે નાના મોટા ઉતાર ચઢાવ પણ આવ્યા હશે, કે તમે આ લાઈનમાં કેવી રીતે આવ્યા? બેઝિકલી કેવું છે કે હું આમ બારોટ છું, એટલે બારોટને કેવું હોય કે એના પેઢીમાં જ, એટલે કે બ્લડમાં જ સંગીત હોય છે. તો વારસામાં મારા દાદા, મારા પપ્પા, આ લોકોનું સંગીત મેં નાનપણથી જોયેલું છે અને ઘણું શીખેલું છું એમના જોડેથી, તો એ મારી જોડે વારસામાં હતું જ. પણ કહેવાય ને કે પેઢી દર પેઢી લોકોના વિચારો અલગ હોય, કંઈક અલગ કરવાનું વિચારતા હોય, એટલે મેં પણ એવું વિચારેલું કે હું કંઈક બિઝનેસ કરું. પણ પછી બિઝનેસના પણ ઉતાર ચઢાવ જ્યારે આવવાના ચાલુ લાગ્યા, ત્યારે પછી અંતે મને એમ થયું કે લાવ પેઢીમાં જે મળ્યું છે એને એકવાર આપણે ટ્રાય કરીએ. અને બસ મ્યુઝિકને મેં જ્યારે હાથ મૂક્યો અને ત્યારથી પછી ધીમે 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 મહેનત કરતા રહ્યા અને પબ્લિકનો આટલો પ્રેમ મળ્યો અને આજે આ મુકામ ઉપર પહોંચ્યા છીએ. એટલે જોવા જઈએ તો એવું કહેવાય કે મોરના ઈંડાને ચિતરવાના પડે, એટલે આવું તમારા બ્લડમાં જ છે ઓલરેડી. ઓકે, તો તમે આમ એક પોઈન્ટ આવે આપણી લાઈફનો, કે ત્યાંથી તમે ફેમસ થયા હો એમ, કે એ કયા પોઈન્ટથી તમે, કે આમ તમને એક નામ મળ્યું અલગ? વર્ષોથી હું કામ કરતો આવું છું આ ફિલ્ડમાં, પહેલાં પણ પપ્પા જોડે સાથે કામ કરતો હતો. પણ જ્યારે મેં એવું વિચાર્યું કે મારે કંઈક અલગ બતાવવું છે, તો ત્યારે મેં મારો પોતાનો પહેલાં તો ગેટઅપ બદલી કાઢ્યો, કે એક સામાન્યમાંથી એટ્રેક્ટિવ કઈ રીતે દેખાય, કે કલાકાર કઈ રીતે લાગવું જોઈએ, તો એના ઉપર પણ મેં ઘણા બધા સંશોધનો કરેલા છે. એના પછી મારું જે હું પ્લે કરું છું કીબોર્ડ, એમાં બી ઘણું બધું મેં વિચાર્યું છે. અને અંતે પછી જ્યારે નવરાત્રિ જેવા જે માહોલ હોય છે, ત્યારે સાઉથ ગુજરાતની અંદર ખેરગામ કરીને એક તાલુકો છે, ત્યાં બહેછવાડિયામાં નવરાત્રિમાં હું ગયેલો, અને ત્યાંથી પબ્લિકનો જે રિસ્પોન્સ મારા મ્યુઝિક ઉપર આવ્યો, ત્યારે મને એવું લાગ્યું કે ના, મ્યુઝિક ઉપર પણ પબ્લિક નાચે છે. નહીં તો મને એવું જ હતું કે સિંગર ગાય છે ને પબ્લિક નાચે છે, પણ ત્યારે મને અહેસાસ થયો અને પછી મેં વધારે મહેનત કરવાનું કર્યું કે ના, હજુ પણ આમાં હું મહેનત કરું અને હજુ પણ આગળ વધુને લોકોને વધારે એન્ટરટેનમેન્ટ કરું આમાં. એવું કહેવાય છે કે કોઈ સફળ વ્યક્તિની પાછળ કોઈ ને કોઈ તો હોય જ છે, તો તમારી સફળતા પાછળ કોણ છે કે જેણે તમને સપોર્ટ કર્યું હોય એમ? ઓબ્વિયસલી કહીશ કે આપણા ઘરડા પણ કહી ગયા છે કે દરેક માણસની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો હું હંમેશા કહીશ કે અગર જો મારી પત્નીએ મને પુશઅપ ના કર્યું હોય, તો કદાચ હું આટલો આગળ ના વધ્યો હોય. કારણ કે સંગીતની લાઈન જેટલી સારી છે એટલી એની ખોટી વાતો પણ થાય છે. તો એક ઘર સંસાર ચલાવવા માટે પણ મેં ઘણા કોમ્પ્રોમાઇઝ કર્યા હતા, પણ અંતે આપણને આપણે ઘરેથી, એટલે કે મારા ધર્મપત્નીએ જેટલો સપોર્ટ કર્યો છે, એના કારણે હું ફ્રીલી મહેનત કરી શકું છું આ ફિલ્ડમાં અને એનું મને રિઝલ્ટ પણ મળી રહ્યું છે. સો હું બધો શ્રેય એને જ આપવા જઈશ. એકચ્યુઅલી આ કેવું છે, કોઈ પણ વસ્તુ આપણે નવી શરૂ કરીએ તો એ વસ્તુ હાર્ડ બહુ છે, આપણને ખબર નથી હોતી કે એમાં સક્સેસ મળશે કે નહીં મળે. તો તમારા વાઈફે તમને આટલો સપોર્ટ કર્યો તો એ બહુ મોટી વાત કહેવાય. અને તમે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમારા મેરેજ થઈને તો પણ તમે રિસ્ક લીધું આવી રીતે, તો એ પણ બહુ મોટી વાત કહેવાય એમ. અને તમારા અચીવમેન્ટ્સ તમને જણાવી શકશો, કે તમે આજ સુધીમાં કઈ કઈ વસ્તુ અચીવ, આમ તો તમને બધા ઓળખે જ છે, અત્યારે તમારું નામ પણ છે, બટ તમારા અચીવમેન્ટ્સ તમે અલગથી જાણવા માંગીએ છીએ. અચીવમેન્ટમાં કેવું છે કે મેં આ ફિલ્ડમાં હજુ પણ હું અત્યારે આગળ મહેનત કરી રહ્યો છું અને આઈ હોપ મહેનત કરતો જ રહીશ. પણ જેમ જેમ મને પબ્લિકનો રિસ્પોન્સ મળી રહ્યો છે એ પ્રમાણે હું જોઈ રહ્યો છું, તો મારા સોશિયલ મીડિયા પર પણ ઘણા ફેન ફોલોઈંગ થઈ ગયા છે. લાઈક તમે જો યુટ્યુબમાં અત્યારે એઝ અ મ્યુઝિશિયન કીબોર્ડિસ્ટ મારા 5.5 લાખ ઉપર સબસ્ક્રાઈબર છે, કે જે એ એક બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય, કે લોકોને બહુ મહેનત કરવી પડે છે જ્યારે મારે જેન્યુઅન છે પાછું બધું. સો આ બધી વસ્તુઓ મારા જીવનમાં ઘણું મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. ઇવન અમારા જે હોમ ટાઉન છે ત્યાં સરકાર તરફથી જે કલા મહાકુંભ સ્પર્ધાઓ થાય છે, તેમાં જિલ્લામાં પણ મને પ્રથમ નંબર મળેલો છે.
સો ઘણા અચીવમેન્ટ છે, ઘણા સારા સારા ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે કામ કરવાનો મોકો મળે છે. ઇવન હમણાં જ રિસેન્ટલી હું ઓસ્ટ્રેલિયા પ્રી નવરાત્રીમાં જઈને આવેલો છું, તો એચિવમેન્ટના ભાગરૂપે એમ જ કહીશ કે બહુ સારું એક સમય જઈ રહ્યો છે. તો હજુ પણ આગળ આવા મને ચાન્સ મળે તો હું ખરેખર બહુ વધારે મહેનત કરીશ એના માટે. ઓકે, અને એકચ્યુઅલી હું એવું કહેવા માગું છું કે ચાલો નવરાત્રિમાં તો તમારું કામ હોય છે, બટ બાકીના દિવસોમાં કેવી રીતે શું હોય છે કે તમે એઝ અ પ્રેક્ટિસ કરો છો કે બીજું કોઈ કે કોઈ બીજા ઇવેન્ટ્સમાં આમ તમારું બાકીનું શેડ્યુલ કેવું હોય છે નવરાત્રિ સિવાય? જનરલી કેવું હોય છે કે અત્યારે હવે કેવું થઈ ગયું છે કે 12 મહિના સંગીતના પ્રોગ્રામોનું બહુ વધી ગયું છે, બરાબર. એટલે આમ ટાઈમ નથી મળતો, પણ છતાંય પણ ક્યાંક સમય મળે છે તો પછી એ રિયાઝમાં જાય છે. કારણ કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા, અને આ જે પણ અત્યારનું મારું જે છે એ બધું જ મારા રિયાઝ ઉપર છે. સો જેટલું બને એટલી પ્રેક્ટિસ કરો. ઓકે રિંકુ સર, તો તમારી ફેમસ ટ્યુન કઈ છે અમને જણાવશો? લોકોએ જેને સૌથી વધારે પ્રેમ આપ્યો છે એવી મારું નાગિન મ્યુઝિક છે, કે જેને લોકોએ મિલિયન્સમાં વ્યૂ આપ્યા છે, અને ગુજરાત તેમજ ભારત નહીં પણ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ વધારે લોકો એને બહુ ગમાડી છે. તમારી આ ટ્યુન ફેમસ કેવી રીતે થઈ આમ એ જણાવશો? બસ મેં પહેલાં જણાવ્યું પ્રમાણે કે જ્યાં હું સૌ પ્રથમવાર નવરાત્રિમાં ગયેલો ત્યાં જ્યારે મેં નાગિન મ્યુઝિક, હું એ પહેલાં એ કહીશ કે નાગિન મ્યુઝિક બહુ જૂનું છે, બોલિવૂડનું સોંગ છે, અને બધા લોકો મેરેજ ફંક્શનમાં વગાડતા જ હોય છે. પણ આ મેં ગરબામાં મેં પ્રયોગ કરેલો હતો કે આ મ્યુઝિક વગાડી છે આપણે, અને ગરબાના તાલમાં લોકોએ આને આટલું બધું મતલબ વધાવી લીધું કે હા, એમનો રિસ્પોન્સ એટલો બધો હતો કે પછી આ એક આઇકોનિક મારું મ્યુઝિક બની ગયું, કે મને આ મ્યુઝિક માટેથી લોકો સ્પેશિયલી બોલાવે છે. એટલે જ્યાં જાવ ત્યાં ફેમસ, તમારું આ તો વગાડવું જ પડે. એક્ઝેક્ટલી, સાચી વાત છે. તો ચાલો આપણે સાથે સાથે સાંભળી લઈએ આ ફેમસ ટ્યુન. Yeah.
આપણો મિત્ર મજા આવી ને. ઓકે, થેન્ક યુ રિંકુભાઈ, આટલો તમારો ટાઈમ આપવા માટે અને અમને આટલી સારી ટ્યુન સંભળાવવા માટે. તમે કંઈ કહેવા માંગો છો હવે અંતમાં? ચોક્કસથી, પહેલાં તો હું તમારો જીજે 11 જુનાગઢ યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને આટલો ચાન્સ આપ્યો અને મને સાંભળ્યો એ માટે, અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.